અને હવે જે રાજ્ય સરકારની પ્રેસ કોન્ફરન્સમાં નિકાલ એ રાજ્યની સરકાર સકારાત્મક રીતે કરશે અને અમને આનંદ છે કે રાજ્યની જનતાના હિતમાં માનની ઋષિભાઈ અને બેનશ્રી નિમિષાબેનના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ આજથી જ આ સરકાર સાથે સંમત થઈને આ માગણીઓ એમની જે વ્યાજબી હતી કે તમામ જે મહત્વની કહી શકાય એવી માગણીઓનો સ્વીકાર એ રાજ્ય સરકારે કર્યો છે અને હકારાત્મક દિશામાં આ આંદોલન કરવાની હવે આવશ્યકતા અમે એમને અપીલને વિનંતી કરી છે. એમના સૌ અલગ અલગ પ્રકારના પ્રમુખો પણ હશે, એના સભ્યો પણ હશે, એ બધાને પણ મારી વિનંતી છે, એમના વતી પણ વિનંતી છે. કારણ કે ખૂબ મોટો સમૂહ એ જોડાયેલો છે, ત્યારે અહીંયા જે ચર્ચા થઈ છે એ તમામ કર્મચારી જે એક એક કર્મચારી એમનો છે એ ગામડામાં બેઠો હોય કે શહેરમાં બેઠો હોય કે તાલુકામાં બેઠો હોય એમના હિતમાં અહીંયા પૂરી પૂરી ચર્ચાઓ એ કરી છે અને તમામને ફાયદો થાય એ પ્રકારના નિર્ણયો એ રાજ્ય સરકારે લીધા છે. હું રાજ્ય કર્મચારી મંડળનો રાજ્ય સરકાર વતી આભાર પણ માનું છું કે ખૂબ સકારાત્મક દિશામાં આ વાતાવરણમાં એમણે તમામ બાબતો અમે પણ માની છે અને એમ પણ સ્વીકારી છે. એટલે હવે એમના વિષયો છે એ હવે સરકારે ખૂબ ઝડપથી મેં કહ્યું એમ વધીને એક મહિનાની અંદર એ વિષયો ઠરાવ સાથેના અમે પૂરા કરવાની દિશામાં આગળ વધવાના છે. એટલે હવે આજે આ સારા વાતાવરણની અંદર પુનઃ એકવાર હું ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ વર્ગ 3 જે પંચાયત સેવા કર્મીઓ છે હજી પુનઃ એકવાર કહું છું કે ખૂબ બધી ચર્ચાઓ એમના સભ્યો વતી આગેવાનો કરતા હોય છે અને અંતે તમામનું હિત હોય એ હિત જોઈને રાજ્યના હિતમાં, સરકારના હિતમાં, કર્મચારીઓના હિતમાં, પ્રજાજનના હિતમાં આ પ્રશ્ન એ હવે ઉકેલાઈ ગયો છે. ધન્યવાદ. મને એમના કર્મચારીઓ છે એ વાત કરશે. એક મિનિટ. એમના કર્મચારીઓ જ કહી રહ્યા છે. આજે આરોગ્ય વિભાગના પંચાયત સંવર્ગના MPHW, FHW, MPHS અને FHS આ 4 કેડરની માગણીઓ, વિવિધ માગણીઓ માટે અગાઉ પણ ખૂબ ઝીણવટપૂર્વક ચર્ચા રહી હતી અને ક્યાંક નાના મોટા વિષયો ચર્ચાના અંતે બાકી હતા એ આજે જીતુભાઈ વાઘાણી સાહેબની અધ્યક્ષતામાં 7 જેટલા મંત્રીઓએ સાથે બેસી સાંભળી અને સાથે અધિકારીઓ પણ હતા એ બધાની વચ્ચે ખૂબ સારા વાતાવરણની અંદર, સારા વાયુમંડળની અંદર બધી વાતો થઈ. એમની મુખ્યત્વે માગણી ટેકનિકલ ગણવા માટે ફેર PTA શું કહેવાય એને, ફેરણી ભથ્થું અને તેમજ કોરોના કાળમાં એમને જે રજાઓમાં પણ જે કામ કર્યું છે એ બાબતે એમને એનું વેતન મળે, એનો પગાર મળે એ માટેની એમની માગણીઓ હતી. ત્રણેય મુદ્દાની અંદર ખૂબ સારી રીતે લગભગ એક કલાક જેવી ચર્ચાના અંતે બધા એકમતી, એક સહમતિ ઉપર આવ્યા અને એમના તરફથી પણ એમના ભાઈ રણજીતભાઈ, આશીષભાઈ અને સાથે સંકલન સમિતિના બધા સભ્યો સાથે વિસ્તૃત ચર્ચા કર્યા પછી અમે પણ એવા નિષ્કર્ષ ઉપર આવ્યા છીએ કે એમની માગણીઓ જે 2 છે, PTA અને 130 દિવસનો પગાર, એ બાબતે ખૂબ સકારાત્મક રીતે આગળ વધી અને ઝડપથી એ નિર્ણયો અમલમાં આવે.